हेलो फ्रेंड्स, सर्वोत्तम फूड लैब में आपनु स्वागत छे। तो आजे आपने शीखीशु बारे मास खाई शकाय तेवा जुवार बाजरीना रोटला। तो चालो रेसिपी शुरू करिए। हेलो फ्रेंड्स, जो तमे अमारी चैनल पर नवा होय तो अमारी चैनल ने सब्सक्राइब करो, वीडियो लाइक करो अने बेल आइकन दबावानु भूलशो नहीं। तो सौ प्रथम गैस ऑन करीशु, त्यारबाद तावडी लईशु। तो हमेशा रोटला बनावा तावडीनो ज उपयोग करवो। હવે તાવડીને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈશું, ત્યાં સુધીમાં આપણે લોટ બાંધવાની તૈયારી કરીશું। તો એક કાથરોટ લઈશું, તેમાં એક ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને થોડું પાણી નાખીશું। હવે એક રોટલા પૂરતો જુવાર અને બાજરીનો મિક્સ લોટ લીધેલો છે, તો ચાળીને ઉમેરીશું। તો અહીંયા એક મીડિયમ સાઇઝનો રોટલો બનાવવાનો છે, તેથી મેં એક કપ જેટલો મિક્સ લોટ લીધેલો છે, અડધો જુવારનો, તેટલી જ ક્વોન્ટિટીનો બાજરીનો લોટ। તો આ રીતે આપણે પાણી સાથે લોટને મસળતા મસળતા એને મિક્સ કરતા જઈશું અને જરૂર મુજબ એકદમ થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે। આ રીતે આપણે લોટને સારી રીતે મસળતા જઈશું, જેથી રોટલો સોફ્ટ બનશે અને સારી રીતે ફૂલશે। તો આ રીતે આપણે લોટ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવી રીતનો લોટ બાંધી લઈશું। તો હવે આપણો રોટલાનો લોટ તૈયાર થઈ ગયો છે। તો હવે તેને હથેળી વડે એકદમ ગોળ શેપ આપી દઈશું। હવે ગોળ પિંડાને બંને હાથની વચ્ચે રાખીશું અને ટીપતા જઈશું। તો સૌ પ્રથમ આપણે રોટલાની કિનારી બનાવીશું, તો આંગળીની મદદથી ટીપતા જઈશું। તો હવે આપણે રોટલાની કિનારી સરસ થઈ ગઈ છે। હવે રોટલાનો વચ્ચેનો ભાગ હથેળીમાં અને કિનારી આંગળીની વચ્ચે રહે તે રીતે રાખીશું અને રોટલાને ટીપીશું। તો આપણે રોટલો જાડો પણ નહીં અને પતલો પણ નહીં તે રીતે ટીપતા જઈશું। તો હવે આપણો રોટલો ટીપાઈ ગયો છે, તો હવે તેને ગરમ તાવડી પર નાખીશું અને હાઈ ફ્લેમ પર એક મિનિટ સુધી ચડવા દઈશું। હવે એક મિનિટ બાદ રોટલાને ચપ્પુ કે તવેથાની મદદથી ફેરવી દઈશું અને રોટલાને બીજી બાજુથી મીડિયમ ફ્લેમ પર 2-3 મિનિટ સુધી શેકાવા દઈશું। હવે 2-3 મિનિટ બાદ તમે જોઈ શકો છો રોટલા પર સારી એવી ડિઝાઇન આવી ગઈ છે। તો હવે જે થોડો ભાગ કાચો લાગતો હોય તે બાજુથી ચડવા દઈશું। હવે રોટલાને બીજી બાજુ ફેરવી દઈશું, જેથી તે બાજુ સંપૂર્ણ રીતે ચડી જાય અને સારી રીતે રોટલો ફૂલશે। તો હવે તમે જોઈ શકો છો રોટલો સારી રીતે ફૂલી ગયો છે। તો આ રીતે હવે બીજો રોટલો પણ તાવડી પર નાખીશું। તો એક વાતનું ધ્યાન રાખવું કે બધા જ રોટલાનો લોટ એક સાથે નથી બાંધવાનો, આપણે એક એક રોટલાનો જ લોટ બાંધતા જવાનો છે। તો આ રીતે આપણે રોટલા પર ઘી ચોપડી દઈશું। તો આ રીતે અડધી જુવાર અને અડધી બાજરીનો લોટ લઈશું, તો રોટલાનો ટેસ્ટ પણ સરસ આવશે અને રોટલા ગરમ પણ નહીં પડે અને તમે તેને બારે માસ ખાઈ શકશો, કારણ કે જુવાર તાસીરમાં ઠંડી અને બાજરી તાસીરમાં ગરમ હોય છે। તો બંનેને સાથે લેવાથી આરોગ્ય સારું રહેશે। તો હવે આપણા રોટલા રેડી છે, તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવા બન્યા છે તે કમેન્ટ કરજો। જો મારો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને આવી નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।